પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગૌભક્તોની માંગણી ગુજરાત સરકારે 500 કરોડ રૂપિયા ગૌશાળા પાંજરાપોળને જાહેર કર્યા તે ના આપતા સરકારનો વિરોધ પ્રદર્શન દર્શાવવા રાધનપુર બંધનું એલાન આપ્યું હતું। રાધનપુર સંપૂર્ણ બંધ રહ્યું સાથે રાધનપુરના ગૌભક્તો ભાજપના કાર્યકર્તાઓ વેપારીઓ સ્થાનિક લોકો વગેરે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રીએ જાહેર કરેલી સરકારી સહાય તાત્કાલિક ધોરણે આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ ગૌભક્તો જોડાયા હતા તેમજ ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા। સરકારનો વિરોધ દર્શાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી આ વિષય ચાલી રહ્યો છે। સરકારે 6-7 મહિના પહેલાં 500 કરોડની સહાય જાહેર કરી અને આજ દિન સુધી આટલી માગણીઓ કરવા છતાં સરકારે આ માંગ સ્વીકારી નથી અને જે વસ્તુ તેમણે જાહેર કરી છે તે આજ સુધી સૌ પાંજરાપોળો કે ગૌશાળાઓને આપી નથી। કાલે ગાંધીનગર ખાતે સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં સાધુ સંતો 7-8 હજાર 10 હજાર જેવા ગૌભક્તો ગૌપ્રેમીઓ ત્યાં ભેગા થયા। સાંજના 5 વાગ્યા સુધી એમની રાહ જોઈ કે સરકારમાંથી કોઈ માણસ આવે અને કંઈ જાહેરાત કરે, પણ સાંજના 5 વાગ્યા સુધી કોઈ પણ જાહેરાત ન થતાં બધા ગૌપ્રેમી અને સંતોએ નક્કી કર્યું કે 48 કલાકની અંદર જો સરકાર હવે આપણી માગ નહીં સ્વીકારે તો 23 તારીખથી ગુજરાતની તમામ ગૌશાળાનું ગૌધન અને એની પાંજરાપોળની અને ગૌશાળાની ચાવીઓ સરકાર શ્રીને સુપ્રત કરાશે અને સંપૂર્ણ ગૌધન સરકારી કચેરીઓ ખાતે લાવી અને એમને સુપ્રત કરવામાં આવશે અને જો પણ ગૌધનને કાંઈ પણ થયું તો એ સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી રહેશે। એના ઘાસચારાની પાણીની વ્યવસ્થા સંપૂર્ણ સરકારશ્રીએ કરવાની રહેશે અને ત્યાર પછી પણ જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો અમે બધા મોટા ભાગના ભાજપી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ, અમે અમારા હોદ્દા ઉપરથી રાજીનામા આપશું અને અમારા જેટલા પણ વોટો હશે એ વોટનો બહિષ્કાર કરાવી ચૂંટણીનો બહિષ્કાર કરશું। છે એ તમામ બધા વાકેફ છો, એને લઈને અમે કાલે ગાંધીનગર ગયેલા અને ગાંધીનગર અમે આખો દિવસ ત્યાં રહ્યા પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી। આજે અમે રાધનપુર અને પાટણ જિલ્લો બનાસકાંઠા બંધનું એલાન આપ્યું હતું પણ સંપૂર્ણ ગામ શહેર બંધ રહ્યા છે અને આજે અમે કલેક્ટર સાહેબને અહીંયા SDM સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આગામી 23 તારીખે અમે અમારા ગૌધન જે ગૌશાળાની અંદર પાંજરાપોળની અંદર છે તે તમામે તમામ કચેરીની અંદર છોડી મૂકીશું અને ચારાની એક દિવસની અને પાણીની વ્યવસ્થા કરીશું અને ગૌશાળાની અને પાંજરાપોળની ચાવી પણ એમને સુપ્રત કરી દેશું। પછીની જવાબદારી સરકારશ્રીની અને સરકારના માણસોની રહેશે। અમારી જવાબદારી હવે પૂરી થાય છે, એમને આ 500 કરોડ દેવા નથી અને અલગ અલગ રીતે ખોટી રીતે હેરાન કરી છે, અમે પણ થાકી ગયા છીએ। હવે અમારાથી બીજો કોઈ વિષય છેલ્લો આવ્યો છે એટલે અમે હવે એને આવતી 23 તારીખે ટોટલ પશુધન અહીંયા કચેરીમાં છોડી દેશું અને તમામે તમામ જિલ્લાઓમાં ગુજરાતની અંદર બધી જગ્યાએ એક જ દિવસે બધા પશુધન છોડવાના છે એવી જાહેરાત થઈ ગઈ છે અને હવેનું પછીનું એમને સરકારશ્રીએ જોવાનું છે। સરકાર તમારી માંગ નહીં સ્વીકારે તો બસ અમે પશુધન એમને સોંપીએ, પછી જવાબદારી એમની રહેશે। સ્વીકારે તો કોઈ વાત રહેતી નથી, હા, અને સ્વીકારે તો અમે એમની સાથે છીએ અને સરકાર જો માંગ નહીં સ્વીકારે તો જે છે પછી આગામી કાર્યક્રમ એવો આપશું કે દરેક બધાના હોદ્દા છોડે પક્ષ છોડે બધું કરશું અમે આગામી અને આજે જો આ ગામ બંધ રહ્યું છે એ ઉપરથી જોઈને ખ્યાલ એમને આવવો જોઈએ કે આમના એક કહેવાથી એક મેસેજથી જો આ બધા ગામ બંધ રહેતા હોય તો પછી ચૂંટણી સમય આરે શું કરી શકે છે, શું બંધ કરાવી શકે? એક ગૌભક્ત એક નથી, 1 લાખ છે એમ સમજવું જોશે એમને અને આજ જો આ નિર્ણય નહીં લે તો એમને બહુ આગળ એમને સોસવાનો વારો આવશે। આજ રોજ રાધનપુર નગરમાં ગૌપ્રેમી લોકો દ્વારા બંધનું એલાન આપવામાં આવેલું તેમાં સમગ્ર વેપારી આલમે આજે રાધનપુર બંધ આપેલ છે અને એમની સાથે રહેલા છે। આગામી સમયમાં જો ગૌશાળાની જે સહાય છે એ નહીં ચૂકવામાં આવે તો એના માટે જે કરવું પડશે એના માટે અમે એક વેપારી તરીકે ગૌશાળાના સંચાલકોને બાહેધરી આપીએ છીએ, એના માટે જે પણ પગલાં લેવા પડે એમાં સમગ્ર વેપારી એસોસિએશન એમની સાથે છે। ટ્રસ્ટીશ્રીઓ અને વિવિધ વેપારીશ્રીઓ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે સરકારશ્રીની યોજના છે એનું તાત્કાલિક નિરાકરણ બાબતે રજૂઆત છે અને એ બાબતનું જે આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબની કચેરીમાં તાત્કાલિક સાદર કરીશું અને ઝડપી નિરાકરણ આવે એ બાબતની રજૂઆત કરીશું અને તમામ ટ્રસ્ટીશ્રીઓ અને ગૌ માતાના જે ભક્તોએ અમને વિનંતી છે કે કાયદોને વ્યવસ્થા જળવાય એ રીતે રજૂઆત કરે અને એમનો જે પણ આગળનો કાર્યક્રમ છે એ આગળ ચાલુ રહે। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।